નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ આપનું સ્વાગત છે વરસાદની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને શિયાળો શરૂ થઈ ગયો છે પરંતુ તેમ છતાં પણ વરસાદે હજી પણ વિદાય લીધી નથી અને કમોસમી માવઠાના કારણે રાજ્યમાં હાલ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે જેમાં થોડા દિવસોમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ વરસ્યા બાદ એકાએક ઠંડીમાં વધારો નોંધાય છે અને પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ હોય તેમ આજે સમગ્ર રાજ્યમાં શીત લહેર ફરી વળી હતી ત્યારે હવે આપણો સૌથી પ્રિય તહેવાર આવી રહ્યો છે જે છે ઉત્તરાયણ ત્યારે આવામાં મોટા ભાગના લોકો સવાલ પતંગ ચગાવવા માટે ચડી જતા હોય છે પરંતુ હાલ જે રીતે મોસમ તેનો મિજાજ બદલી રહ્યો છે તે જોતા સૌ કોઈ વિચારે છે કે ઉત્તરાયણમાં હવામાન કેવું હશે તો ચાલો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોના હવામાન વિશે શું જાણકારી આપવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે હવે ઉત્તરાયણના આડે આંગળીના વેળે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રિપોર્ટ મુજબ ઠંડીના કારણે લોકોને સવારના સમયે અને જેવી જ ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર સોળ થી અઢાર જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન કચ્છ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે જેના કારણે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉત્તર ભારતના પહાડોમાં આગાહી કરી છે અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે જેમાં બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડશે હવે જો આપણે વાત કરીએ હાલના રાજ્યના વાતાવરણની તો રિપોર્ટ મુજબ અમદાવાદ સહિત રાજ્યના નવ શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રી થી નીચે છે અને રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતા અન્ય શહેરોમાં ઠંડીનો પારો આબુમાં તાપમાનનો પારો ગગડીને જનજીવન પ્રભાવિત થયું હતું અને આગામી ચાર થી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતના સોલ તાલુકામાં માવઠું પડ્યું હતું અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ